ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ એવરી વન ટેકઆઉટ યુર ટેક્સ્ટબુક પેજ નંબર ટુ એક્ટિવિટી ટુ રીડ ધીસ લેસન કી ટુ હેવન સ્વર્ગની ચાવી આ એક નાટક છે પ્લે છે એ આપણે જોઈએ સીન વન એમાં ફર્સ્ટ સીન છે એમાં શું લખ્યું છે કિંગ સ્કોટ કિંગ સ્કોટ એટલે રાજાનો દરબાર તેનાલી રમણ તેનાલી રમણ છે એક

હવે તેનારી રમણ એન્ડ કોર્ટિયર્સ તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ સે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી સુપ્રભાત રાજન એવું કહે છે ધ કિંગ સેટ ગુડ મોર્નિંગ વેર આર માય મિનિસ્ટર્સ ટુડે કિંગ કહે છે કે સુ સુપ્રભાત અને શું કહે છે મારા આજે મારા મંત્રીઓ ક્યાં છે આજે મારા મંત્રીઓ ક્યાં છે તો આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરવા કરવાનો કરવા માંગુ છું ને કરીશ તો કોર્ટિયર ટુર્સ ઇઝ યોર મેજેસ્ટી રાજન યોર મેજેસ્ટી રાજ એટલે કે રાજન અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેસ આપણા દરબારમાં એક મહાન સાધુ આવ્યા છે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ આ બધા આપણા મંત્રીઓ ત્યાં સાધુના કેમ્પમાં ગયા છે ધ કિંગ સેટ અ સાધુ અ ગ્રેટ સાધુ મહાન સાધુ હોય દિસ સાધુ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ મને તેના વિશે કંઈ પણ ખબર નથી ડુ યુ નો સમથિંગ રમણ રમણ તિલાની રમણ એનો મંત્રી છે ને એને કહે છે તમને ખબર છે રમણ રમણ શેષ યોર મેજેસ્ટી રાજન આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ મેં ત્યાં સાધુ વિશે સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ ધ હિમાલય તે ક્યાંથી આવ્યા છે હિમાલયમાંથી હી કેન પ્રોડ્યુસ કોઈન્સ એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર એ સાધુ હવામાંથી સિક્કા લે છે મેળવે છે હોલીયસ એટલે હોલીએસ એટલે કે પેલું ધૂપ જે કહે છે ને શું કહેવાય એને હોલિયસને ધૂપ કંઈ ધૂપ જ કહે છે ને ધૂપ અને સોનાના સિક્કા કપડા બીજું શું કરે છે કપડાં પણ એન્ડ એનિમલ્સ કામ કહ્યું આપણું હોલીયસ એન્ડ ફ્રૂટ્સ એન્ડ ધ એન્ડ ફ્રોમ ધ એર હવામાંથી એ મેળવે છે ઉત્પન્ન કરે છે પવિત્ર ભસ્મ હોય એટલે પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે કોર્ટિયર વન સેટ દરબારી વન એન્ડ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ધીસ ટેન્ટ એવરી ડે એના એના તંબુની બહાર લાંબી લાઈન ક્યુ એટલે લાઇન લાગે છે ધે ઓફર ધેમ ગોલ્ડ કોઈન ક્લોથ એનિમલ ગ્રીન વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ બધા તેમને આ બધી વસ્તુઓ માટે એને ઓફર કરે છે તેને આપે છે ધરાવે છે કોર્ટિયર ટુ સે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા એ પૂજાના દ્વારા પૂજા દ્વારા કોઈ પણ જાતની માંદગીનો ઉપચાર કરે છે બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ દેટ પણ એના માટે તમારે બહુ મોટી રકમ ચૂકવવી પડે છે ધ કિંગ્સ એસ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એમ કે છે રસપ્રદ છે આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ મને એ સાધુ વિશે વધારે વધારે જાણકારી જોઈએ છે બટ યુ કેન ગો નાઉ પણ તમે અત્યારે જઈ શકો છો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી હું ફક્ત રમણ સાથે જ આના સાધુ વિશે ડિસ્કસ કરવા માગું છું ધ કૉયરલી એટલે બધા દરબારીઓ ત્યાંથી જતા રહે છે ધ કિંગ્સ એડ રમન વોટ ડૂ યુ થિંક તું શું વિચારે છે ઇઝ હી અ રિયલ સાધુ એ ખરેખર ખરેખર સાધુ છે ગુડ સાધુ સ્નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસીસ એને કંઈ પણ સર્વિસ આપે તેના માટે કોઈ પણ ચાર્જ લેતા નથી સારા સાચા સાધુ હોય તે વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે એના ઉપર વોચ રાખવી પડશે એમ કે રમણ શેષ યસ યો મેજેસ્ટી હા રાજન આઈ ટુ ફીલ સમથિંગ ઇ શ્રમ મને પણ લાગે છે કેમાં એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે કંઈક ખોટું છે એમ ધ કિંગ સેસ રમણ ગો ટુ ધીસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ અને તું તું ત્યાં કેમ્પમાં જા અને આ સાધુ વિશે વધારેમાં વધારે માહિતી તું શોધી કાઢ રમણ શેસ સટન સર રમણ શું કહે છે ચોક્કસ સાહેબ એમ કરીને આ એક સીન પોતા જ સેકન્ડ સીન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ